બાળાઓ સહિતોને સલામતી માટે સુરત પોલીસ અગ્રેસર હોય તેમ પાણેસરા પોલીસ દ્વારા ઝાડી ચાખરા વિસ્તારોનો સર્વે કર્યો હતો. સુરતમાં નાની બાળાઓ અને બાળકો પર થતા જાતીય હુમલા સહિતની ઘટનાને રોકવા સુરત પોલીસ કામે લાગી છે, ત્યારે બાળકીઓની સલામતી એ જ પોલીસની જવાબદારી. સાથે પાંડેસરા પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારની ઝાડી ઝાંખરીઓનો સર્વે કરાયો હતો અને ખાનગી તથા સરકારી જમીનો પર ઝાડી ઝાંખરા 3 દિવસમાં દૂર કરવા આદેશ કરાયા હતા. ઝાડી ઝાંખરાઓમાં બાળકીઓ પર થતા દુષ્કૃતિ રોકવાનો પોલીસ પ્રયાસ કર્યો છે. માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ તથા DCP-4 ગુજ્જર સાહેબ અને અમારા SCP શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખડાઓમાં અને જે જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તેના ભાગરૂપે અમે આજ પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડી ઝાખડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં આગળ બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે એક અમે આજ સર્વે કરવામાં આવ્યું છે. અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે, પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે, એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાખડા છે, જ્યાં અવાવરું જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં ઝાડી ઝાખડા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક અમે આયોજન કરવામાં આવેલું છે.